और चलिए अब आपको सीधा ले चलते हैं अहमदाबाद, जहां इस वक्त आशीर्वाद यात्रा में पीएम नरेंद्र मोदी जनसभा को संबोधित कर रहे हैं। जेटलू पण दुख करिए ये ओछू छे, जेटली पण संवेदना व्यक्त करिए ये अधूरी छे। परिवार पर आवेला आवा संकट में आपणे ईश्वर ने प्रार्थना करी सकिए कि परमात्मा ये परिवार जनों ने आ भयंकर आघात में टकी रहेवानी ईश्वर शक्ति आपे। मैं राज्यपाल से थी लगातार संपर्क में हतो, आ घटना जाण्या पछी राज्य सरकारे ये घटना संबंध में पण अने आ प्रकारनी संभावनाओने ध्यान में लईने समग्र राज्य में पण एक प्रकारे डिजास्टर ना ऑडिट माटेनी व्यवस्था ताकीदे हाथ धरी छे। राज्य सरकार नी सक्रियता भविष्य में आवी संकटों थी बचवा माटे एक व्यवस्था ने विकसित करवा माटे जरूर काम आवशे। तो एक तरफ मन पर आ करुणा नो भाव, आ दारूण घटना एनु दर्द, अने बीजी तरफ एक कर्तव्य भाव कि जे धरतीए मने मोटो कर्यो, जे माटीए मने मोटो कर्यो, अने देशनी आवडी मोटी घटना होय, वैश्विक घटना होय, अने माटीने माथे चढ़ावा न जाऊं तो जाने कई ऊणो उतर्यो छे आत्माने लागे। अने तेथी समयनी पण सीमा हती, आना पछी तरत समय मळवानी संभावना नहोती। तो जैसे कि आपने देखा पीएम नरेंद्र मोदी इस वक्त मौजूद हैं अहमदाबाद में, वहां आशीर्वाद यात्रा में कार्यकर्ताओं को संबोधित कर रहे थे। और इस पूरे संबोधन में खास बात यह रही कि पीएम नरेंद्र मोदी गुजराती भाषा में कार्यकर्ताओं को संबोधित कर रहे थे। कुछ ही देर बाद पीएम नरेंद्र मोदी अपनी माँ का आशीर्वाद लेने पहुंचेंगे। कोई प्रकार ना स्वागत सम्मान के ठाट वाट सिवाय आपना दर्शन माटेनी मने तक आपी ए बदल हूँ गुजरात भारतीय जनता पार्टी नो पण आभारी छू। और इस आशीर्वाद यात्रा में पीएम नरेंद्र मोदी कार्यकर्ताओं को संबोधित कर रहे हैं। क्योंकि आपको पता है कि बहुमत के साथ देश में भाजपा की सरकार बनने जा रही है, और इसी को लेकर એમના આશીર્વાદ એ મારી અપાર શક્તિ છે, અને આશીર્વાદનો પ્રવાહ ક્યારે અટક્યો નથી। આટલું લાંબુ સાર્વજનિક જીવન અને તે પણ શાસન વ્યવસ્થાના મુખ્ય વ્યક્તિ તરીકે રહ્યા પછી પણ આટલો અપાર પ્રેમ, આના માટે આભારના શબ્દો બધા જ ટૂંકા પડે, નાના પડે, અને તેથી માથું નમાવીને નમન કરું આ મારી ગુર્જર ધરાને।
અને ગુજરાતના લોકો વિશ્વમાં જ્યાં છે ત્યાં એમને ખબર છે કે ત્યાંથી ક્યાંય વોટ આપવા નથી જવાના, પણ જાણે આખી ચૂંટણી એ ત્યાંથી લડતા હોય એવી રીતે દુનિયાભરમાં ભારતીય સમુદાય આ લોકતંત્રના ઉત્સવને ઉજવતો હતો. અને વિશ્વમાં લોકો પૂછતા હતા અન્ય લોકો કે ભાઈ તમે આ બધા અહીંયા શું કરવા કરો છો, કાર રેલી કરો ને સાયકલ રેલી કરો ને જાત જાતના બધા કાર્યક્રમો કરો. તો એમણે કહ્યું કે સોશિયલ મીડિયાથી અહીંની ખબરો હિન્દુસ્તાનને ખૂણે ખૂણે પહોંચે છે અને અમને સંતોષ છે કે લોકતંત્ર કા મહાપર્વની અંદર અમે પણ ભાગીદાર છીએ. કદાચ મારી ભૂલ થાય માહિતીમાં આંકડાઓમાં વર્ષમાં, પરંતુ મને મોટું મોટું યાદ એવું છે કે 2012માં વિધાનસભાની ચૂંટણી પત્યા પછી આ જગ્યા પર વિજય સભા માટે હું આવ્યો હતો અને એના પછી કદાચ 7 વર્ષે આજે આવવાનું થયું છે. કારણ કે આખી જિંદગી આ જ કાર્યાલયમાં ગઈ. અમારા અશોકભાઈ હતા ત્યારે દાળવાળા સાંજે મંગાવે, અને મારા ટેબલ પર સિંગ ચણા હોય તો બધા પત્રકારોમાં જે જૂના હતા એ તો ચાકતમાં આવતા હતા. હવે તો પેઢી ઘડી બદલાઈ ગઈ છે, પણ મજમો જામતો આ સમય એટલે અહીંયા મજમો જામેલો હોય. કોઈ અખબાર ટીવી એના પ્રતિનિધિ અહીંયા આવ્યા ના હોય એવું બને નહીં. અને હસી ખુશીની શામ, દિવસભરનો થાક, એમની જોડે ગપ્પા ગોષ્ઠી કરી એટલે ઉતરી જાય. કારણ કે બધી એટલી બધી વાતો લઈ આવ્યા હોય દુનિયા પરની, મજા આવે સાંભળવાની. અને અહીંથી જ સંગઠનના સંસ્કાર મળ્યા, સંગઠન કૌશલ્ય મળ્યું, સંગઠન માટે જીવવું જજુમવું, અવિરત પ્રવાસ કરવો, આવી અનેક બાબતો આ નાનકડા મકાનમાં બેસીને શીખ્યા. અને એમ કરતા કરતા દેશની જનતા જવાબદારી વધારતી ગઈ અને જવાબદારી સંભાળતા ગયા. 2014માં આપ સૌએ મને વિદાય આપી અને મને બરાબર યાદ છે કે ઘરનો દીકરો ગમે તેટલો મોટો થાય, ગમે તેટલી ઊંચાઈઓ પ્રાપ્ત કરે, પણ વિદાય એ વિદાય હોય છે. ભારે હૈયે વિદાય મળી, આંખો નમ હતી, પણ સાથે સાથે વિદાય આપનારાઓની આંખમાં એક વિશ્વાસ પણ હતો કે નરેન્દ્રભાઈ જાય છે તો કંઈક તો સારું કરશે જ. અને આપ સૌ પાસેથી જે શીખ્યો, ગુજરાતની ધરતીએ મને જે શીખવાડ્યું, જે સંસ્કાર કર્યા, એ સંસ્કાર આજે, એ શિક્ષણ આજે ખૂબ લેખે લાગ્યું છે. પ્રજાનો વિશ્વાસ જીતવા માટે શબ્દોના સાથિયા પૂરવાથી કામ નથી ચાલતા, પરસેવાની સુગંધથી વિશ્વાસ પેદા થતો હોય છે. તિલ તિલ શરીરને સમાજ માટે સમર્પિત અવસ્થામાં જ્યારે લોકો ઘસાતું જોતા હોય ત્યારે એક વિશ્વાસ પેદા થતો હોય છે. 2014 દેશ મને નહોતો ઓળખતો, પણ 2014ની ચૂંટણીમાં દેશ ગુજરાતને ઓળખતો હતો.
देश आखामां आपो आप हवा फैलाई ली थी कि भाई गुजरात तो घणु आगळ निकली गयु, गुजरात में तो गामडा सुधी आवा रस्ता छे, गुजरात में तो पानी नी व्यवस्थाओ छे, गुजरात में तो उद्योग धंधा आवी रह्या छे, गुजरात में आम छे, गुजरात में तेम छे। आजे गुजरातनी सिद्धिनी सुवास हती ए मारा पहोंचता पहला देश ने खूणे खूणे पहोंची गई हती, अने तेथी 2014 नी चूंटणी एमां जे जनादेश मळ्यो ए जनादेश ना मूळ मां गुजरातनी गाथा हती, गुजरातनी गौरव गाथा हती, गुजरातनी विकास यात्रा हती, अने एनाथी देश अने दुनियाना लोकोने लाग्यो हतुं। आ चूंटणीमां पण हुं एक सोशियल मीडियामां वीडियो जोतो हतो, बंगाळना एक बहेन मोटी उमरना ए इंटरव्यू आपता हता, आने सोशल मीडिया में इंटरव्यू चालू रह्यो छे, तो ये मोदी मोदी कर्या करे बंगाली भाषा में बोलता हता। पछी पेला भाई ने पूछू केम, तो के हूँ गुजरात में यात्रा करवा गई थी, अने मैं गुजरात जोई थी तो के स्वर्ग छे, स्वर्ग अमारू बंगाल पण आ मोदी जेवू बनाई सके। पछी एने पूछू वोट कोने आपशो, तो मुंजाई गया। पछी धीरे करीने बोल्या कम्युनिस्ट पार्टी नु दातरडू छे ने एने आपीशो, तो के केम तमे तो कहो छो ने मोदी जोईए, पण के आ तो अहीं तो बोलाय नहीं के मारी नाखे। आ सुवास एने समाज में एक विश्वास पैदा करो, 2014 में एक खूब लेखे लाग्यो। अहीं जे लगातार भारतीय जनता पार्टी नी सरकारो रही, एमणे जे उत्तरोत्तर प्रगति करी, जेमना नसीब में जे काम आव्यो बधाए कर्यु, अने एना कारणे एक मजबूत फाउंडेशन तैयार थयुं। 2019 ની ચૂંટણીમાં બધા જ પંડિતો ખોટા પડ્યા છે, સામાન્ય રીતે હું ગુજરાતમાં આટલી બધી ચૂંટણી લડ્યો પણ કોઈ દી આ બધા પત્રકારો મારું મોંમાં એટલી બધી આંગળીઓ નાખી નાખીને પૂછે મોદીજી જરા કહો તો ખરા કેટલી સીટ જીતશો, પણ મગનું નામ મરી મારા હું ના પાડું, ક્યારે આંકડો ના હું કહું પહેલા કરતા વધારે, ખૂબ સરસ, અભૂતપૂર્વ, બધું જબરાબ, જેટલા શબ્દો ડિક્શનરીમાં હોય વાપર્યા કરું, પણ આ કઈ છોડે એવા તો હોય નહીં। પહેલી વાર આ વખતે ચૂંટણીમાં છઠ્ઠું ચરણ પૂરું થયા પછી મેં સાર્વજનિક રીતે આંકડો જાહેર કર્યો હતો કે અમે 300 પાર કરી દઈશું। અને મને બરાબર યાદ છે 7-10 દાડા તો એવી મજાક ઉડાવેલી લોકોએ, ન જાણે કેવા કેવી બધી વાતો કહેવાની, પરંતુ સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન એ જોવા મળ્યું કે એક સરકારને ફરી બેસાડવા માટે, સરકારે કરેલા કામને અનુમોદન આપવા માટે, સાચ અર્થમાં લોકો ટેકો આપવા માટે વોટ આપતા હતા। પ્રત્યેક વોટમાં એક તાકાત હતી કે આ સરકારને મજબૂત બનાવી છે, પ્રત્યેક વોટમાં એ તાકાત હતી કે આ મજબૂત સરકારથી આપણા સપના સાકાર થશે, પ્રત્યેક વોટમાં એ તાકાત હતી કે આ આ સરકારથી સુરક્ષાની ગેરંટી ઊભી થશે, સમૃદ્ધિની દિશા પકડાશે। અને એણે આઝાદીના ઇતિહાસ પછી આવા ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે, એવી પ્રો ઇન્કમ્બન્સી વોટ
एक वर्तमान सरकार ने फरी बेसाड़वा माटे नहीं सर संपूर्णपणे पॉजिटिव वोट अने हूँ जर पहली बार चूंटणी प्रचार में निकलो पहला राउंड पहला 28 मार्च आसपास निकलो तो अने 28 29 30 प्रचंड बहुमत के बाद पीएम नरेंद्र मोदी की ये पहली रैली है अहमदाबाद में और चूंकि हाल ही में सूरत में अग्निकांड हुआ जिसमें करीब 22 से भी 23 बच्चे की मृत्यु हो गई थी, इसके ऊपर भी शोक जताया और ये भी कहा कि उन सभी के परिजनों को ईश्वर शक्ति दे और ये भी कहा कि उस घटना पर लगातार मैं राज्य सरकार के संपर्क में था। और साथ ही आपको ये भी बता दूं कि 2014 में जनादेश का वजह भी विकास का गुजरात का विकास बताया। पीएम मोदी ने कहा कि मुझसे पहले देश भर में गुजरात पहुंच चुका था, लोग सुनने और समझने लग गए थे कि गुजरात में विकास हो चुका है, गुजरात आगे बढ़ चुका है। और इसी के तरह आप देख सकते हैं कि पार्ट टू के बारे में भी पीएम मोदी ने कहा कि 2014 में जनादेश के बाद अब और भी अधिक बहुमत मिला है आप सभी का आशीर्वाद के रूप में।